નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃપી ત્રિવેદી માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા ખોરડા ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપણે આજે ધોરણ 12 ની અર્થશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. કેટલાક વિશ્વના આરોપના વધારે હોય છે,
તેથી કહી શકાય કે તેમનો વિકાસ દર પણ વધારે છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ અન્ય દેશોના વૃદ્ધિ દર કરતાં વધારે હોઈ શકે છે. તેથી આપણે એમ કહી શકીએ કે તેનો વિકાસ દર પણ વધારે છે. પુસ્તકમાં જોઈ શકાય છે કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન, ભારત રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે. તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશો કરતો ઊંચો છે. આ દેશો કરતા આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્રમાં ગણાય છે. આપણે યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. હવે તેઓ બે થી ત્રણ ટકા વિકાસ કરે છે. કેટલા? 2-3 ટકા વધારે વિકાસ કરી રહ્યા છે. તો કોષ્ટકમાં આપણે રજૂઆત કરી કે વિશ્વના કેટલા દેશોનું રાષ્ટ્રીય વૃદ્ધિ દર અને કેટલા દેશોના આવકનો વૃદ્ધિ દર કરતાં વધારે છે. તેથી આપણે એમ કહી શકીએ કે તેનો વિકાસ દર પણ વધારે છે. પુસ્તકમાં આપણે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન અને ભારતના રાષ્ટ્રીય વાર્ષિક વૃદ્ધિદર ઊંચો છે એમ કહી શકાય છે. ભારતનો આર્થિક વૃદ્ધિદર પણ આ દેશો કરતાં ઊંચો છે. આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્રમાં ગણાય છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકા અગાઉ ખૂબ જ વિકાસ થઈ ચૂક્યો છે. હવે તેઓ 2-3 ટકા વધારે વિકાસ કરી રહ્યા છે. હવે એક મર્યાદાઓ છે. આમ છતાં રાષ્ટ્રીય આવકને વિકાસના એક વૃદ્ધિ તરીકે સ્વીકારવામાં કેટલીક મર્યાદાઓ રહી છે. તે નીચે પહેલી, રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. રાષ્ટ્રીય આવકની બેવડી ગણતરી, સ્વ વપરાશની વસ્તુઓ, સારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, કરટાળો, કરચોરી જેવી પ્રવૃત્તિ અને સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતા વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર કરી શકાતો નથી. તેથી રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણાય. બીજું છે વસ્તી. વસ્તી એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. અ દેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો બ દેશનો વિકાસ, અ દેશ કરતાં વધારે ન કહેવાય. કારણ કે જો બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે બ દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસ અ દેશથી વધારે છે એમ. ત્યારબાદ જે માથાદીઠ આવકની વૃદ્ધિ દર, માથાદીઠ જે આવક થાય છે એના વૃદ્ધિદરની વાત કરીએ તો આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકનો લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ છે એ થયો છે કહેવાય. અહીં માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક, દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે રાષ્ટ્રીય આવકમાં જે માથાદીઠ આવક વધારે હોય અને વેપારનો દર ઊંચો હોય તે દેશનો વિકાસનો દર ઊંચો ગણાય છે. જો માથાદીઠ આવક ઊંચા દરે વધે વિકાસનો દર ઊંચો ગણાય, નીચો ગણાય અને જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસ સ્થગિત થઈ શકે. માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસ સ્થગિત થઈ ગયો છે તેમ કહેવાય. જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસને પીછે દેશને આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવનધોરણ સુધારાની માનવ વિકાસ ઊંચે લઈ જવાનો છે અને તે માટે માથાદીઠ આવકમાં વધારો એ તેનું એક ઉત્તમ નિર્દેશક છે. તો વિકાસથી લોકોનું જીવનધોરણ સુધરે નહીં તો તે તો આપણે માથાદીઠ આવકના વૃદ્ધિદરની વાત કરીએ તો આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક જે આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે છે. કોઈ માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક દેશની રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવે તે માથાદીઠ આવક છે અને એ દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતું છે. રાષ્ટ્રના નિષ્ણાતો એ માથાદીઠ આવકના નિર્દેશકોને સ્વીકારવાની હિમાયત કરે છે. રાષ્ટ્રીય આવકની માથાદીઠ આવક વધારે હોય અને વેપારનો ઊંચો હોય તે દેશનો વિકાસનો દર ઊંચો હોય. તો માથાદીઠ આવક ઊંચા દરે વધે વિકાસનો દર નીચો હોય અને જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસની સ્થિતિની સ્થિતિ આવી જાય છે. તેમ કહેવાય જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેની સ્થિતિ દર્શાવે છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવનધોરણ સુધારીને માનવ વિકાસ ઊંચે લઈ જવાનો છે અને તે માટે માથાદીઠ આવકમાં વધારો એ તેનો ઉત્તમ નિર્દેશક છે. જો વિકાસથી લોકોનું જીવનધોરણ સુધરે નહીં તો તે
એ સાચા અર્થમાં ઓળખાણ થતો નથી. તેથી જ માનવતાનો વધારો એ પ્રજાના પ્રતિ કલ્યાણનો થતા વધારાનો સુશાસનનો દેશક છે. માનવતાનો વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં ઘટાડો વધારો લાવે છે અને તેથી વિકાસનો સાચો સાચા અર્થે વિકાસ એ નથી. તેથી માનવતાનો વધારો પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો સુશાસનનો દેશક છે. માનવતાનો વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીનો વધારો લાવે છે અને તેથી વિકાસનો સાચો માપદંડ. અહીંયા પુસ્તક આપેલું છે માધારી દ્રષ્ટિએ આવક 2014માં સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ અને વૃદ્ધિદર ટકા નોર્વે 64,992 એ વૃદ્ધિદર ટકાવાળો 1.1, અમેરિકા 52,947 એ 1.6, શ્રીલંકા 9,789 1.5, ચીન 12,547 6.7, ભારત 5,497 6.0, પાકિસ્તાન 4,866 2.6. આ માહિતી વિશ્વ બેંકની આર્થિક સર્વે 2015-16 વર્ષ દરમિયાન સંકલિત માહિતી મેળવવામાં આવી છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, માથાદીઠ રાષ્ટ્રીય આવક 2014 સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ વૃદ્ધિદર ટકાવારી અંદર દેશનું નામ છે નોર્વે 64,992 વૃદ્ધિદર છે 1.1, અમેરિકા 52,947 વૃદ્ધિદર છે 1.6, શ્રીલંકા 9,779 વૃદ્ધિદર છે 3.5, ચીન 12,547 વૃદ્ધિદર છે 6.7, ભારત 5,497 વૃદ્ધિદર છે 6.0, પાકિસ્તાન 4,866 વૃદ્ધિદર છે 2.6. તો મર્યાદાઓ એ જોઈએ આપણે માથાની આવકના નિર્દેશની મર્યાદાઓ આ પ્રમાણે છે. તેની મર્યાદા છે માત્ર અંદાજ. દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગયા છે, તેથી તેના આંકડા આપણને લગભગ સાચા મળ્યા છે. પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી. દેશની વસ્તીને દર વર્ષે નથી ગણાતી, પણ દર 10 વર્ષે એની વસ્તી ગણતરી 2011માં થઈ હતી. વસ્તી ગણતરી હવે 2021માં થશે. ભારતમાં વસ્તી દર વર્ષે ગણાય 10 વર્ષે ગણાય છે, એટલે કે બાકીના વર્ષમાં વસ્તીના આંકડા માત્ર અંદાજ મળે છે. હવે 2011માં વસ્તી હતી, અત્યારે 2020નું સાત ચાલે, 9 વર્ષ થઈ ગયા. તો 9 વર્ષ દરમિયાન જે વસ્તીમાં વધારો તો થયો જ હશે, તો એ શું ખાલી અંદાજ લગાવીને એ માનવામાં આવે છે. તેથી સાચી માધારી દાવો પડતી સાચી માધારી દાવો મળતી. બીજું છે રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક કરવાની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરવાની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક કરવાની મુશ્કેલી આપણે જોઈ ગયા, તેવી જ રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તે મુશ્કેલીને કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી. અને ત્રીજું છે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક એ માત્ર સરેરાશ દર્શાવે છે. આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ન લઈ શકાય કે દેશના વિકાસની કક્ષા જાણી શકાય નહીં. જો માથાદીઠ આવક વધે અને દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જો વહેંચણી અસમાન થઈ ગઈ હોય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાય. તેથી પણ માથાદીઠ આવક રૂપે નિર્દેશક સામે કરેલો કરવામાં આવે. ફરીથી વિદ્યાર્થી મિત્રોની ઘરે રહેવું જોઈએ. માત્ર અંદાજો દેશની રાષ્ટ્રીય આવક વસ્તુ ગણાય છે, તેના આંકડા ખરેખર સાચા મળી રહે છે. પરંતુ દેશની વસ્તી છે એ દર 10 વર્ષે ગણવામાં આવે છે. તેથી આપણને બીજા જે વસ્તીના આંકડા છે એટલે બાકીના વર્ષોના વચ્ચેના આંકડામાં માત્ર અંદાજો બાંધવામાં આવે છે. તેથી સાચી માથાદીઠ આવક હોતી. બીજું છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક ગણવાની અને જે આપણને મુશ્કેલી પડી ગઈ છે તે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી એ મુશ્કેલીને કારણે સાચી સ્થિતિ આપણે જાણી શકતા નથી. અને ત્રીજું છે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક માત્ર સરેરાશ આવક દર્શાવે છે. આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ન લઈ શકાય કે દેશોના વિકાસની કક્ષા જાણી શકાય નહીં. જો માથાદીઠ આવક વધે અને દેશોમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જો વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાય. તેથી પણ માથાદીઠ આવક વધે નિર્દેશક સામે કરેલો કરવામાં આવે. ચોથું છે સરખામણીની મુશ્કેલી. દેશના દુનિયાના દેશોની માથાદીઠ આવક જે દેશના ચલણમાં દર્શાવે છે
તેને પ્રથમ અમેરિકન ડોલરમાં ફેરવવું પડે છે, આપણે ચલણ રૂપિયો છે રૂપિયાને પહેલાં ડોલરમાં ફેરવવા પડે, અને ત્યારબાદ તેની સરખામણી કરી શકાય કે કયા દેશનો આર્થિક વિકાસ દર ઊંચો કે નીચો છે. દુનિયાના દેશોએ પોતાના ઇન્ડિયામાં દર ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તેનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી. તેથી દેશોની સાચી સરખામણી કરવી સૌથી સૌથી છે સમયમર્યાદા અને સરખામણીની મુશ્કેલી. દુનિયાના દેશો આધારિત આવક વિવિધ દેશના ચલણમાં દર્શાવેલી હોય છે, તેને પ્રથમ અમેરિકન ડોલરમાં ફેરવવું પડે છે, ત્યારબાદ એની સરખામણી કરવામાં આવે છે અને કહી શકાય કે દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો. માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે એવું નથી હોતું. માથાદીઠ આવકનો નિર્દેશ જેટલું નિર્દેશ કરે છે તેના કરતા છુપાવે છે વધારે, તેથી સાચો નિર્દેશ નથી. માથાદીઠ આવક આપણે જોઈએ છીએ, જીએસટી આપણે ભરતા નથી, ઇન્કમ ટેક્સ પણ ભરતા નથી, કેમ કે આપણે છુપાવવા માંગીએ છીએ આપણા નહીં કે સરકાર આપણા ટેક્સ લાગે એટલે આપણે નથી શકતું, તો એટલે ભ્રામક નિર્દેશક તરીકે અને રજૂ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પાઠ હતો એ આપણે અભ્યાસ કર્યો, હવે આપણે હવે પછીના પીરિયડની અંદર આપણે શાસ્ત્રના બીજા પાઠનો અભ્યાસ કરીશું. Gracias.